ભારતના એક્શનથી ગભરાયા ટ્રુડો હવે યુકેના પીએમ ને કરી ફરિયાદ. કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો સતત વણસી રહ્યા છે ત્યારે આ વચ્ચે હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વખત પ્રતિક્રિયા આપી છે. ભારત સાથે સિંગડા ભરાવ્યા બાદ ટ્રુડો હવે અન્ય દેશો પાસે જઈને રોદડા રડી રહ્યા છે. હવે તેમણે યુકેના વડાપ્રધાનને ફરિયાદ કરી છે. જસ્ટિન ટ્રુડોએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ભારત સરકાર સાથે જોડાયેલા એજન્ડો દ્વારા કેનેડિયન નાગરિકો વિરુદ્ધ લક્ષિત અભિયાન વિશે વાત કરી છે. પોસ્ટમાં આગળ લખ્યું કે બંને નેતાઓએ પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે અને કાયદાના શાસનને જાળવવા અને તેમનું સન્માન કરવાના મહત્વ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન ટ્રુડોએ આ ગંભીર મામલાનો ઉકેલ લાવવા માટે ભારત સાથે સહયોગમાં કેનેડાની સતત રૂચિનો પણ ઉલ્લેખ કર્યો. તમને જણાવી દઈએ કે સોમવારે ઓટાવામાં થેન્ક્સ ગીવિંગ ડે પર એક પ્રેસ કોન્ફરન્સમાં RCMP આસિસ્ટન્ટ કમિશનર બ્રિગિટ ગોમીને ભારત પર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે મળીને કેનેડામાં આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ગોબીને PC માં આરોપ લગાવ્યો હતો કે અમે જે જોયું છે તે સંગઠિત અપરાધ તત્વોનો ઉપયોગ છે અને તેને જાહેરમાં એક સંગઠિત અપરાધ ગેંગ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ ભારતના એજન્ટો સાથે જોડાયેલી છે. કેનેડાના અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ ગ્લોબલ અફેર્સ કેનેડા અને RCMPના ભારત સાથે સંબંધિત કેનેડામાં થનારી હિંસક ગુનાહિત ગતિવિધિ સાથે સંબંધિત તપાસના પ્રયાસો અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે. જો કે આ પ્રેસ કોન્ફરન્સને લઈને કોઈ નિશ્ચિત સમયની માહિતી આપવામાં આવી નથી આવી, પરંતુ તેમણે કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સમાં PMની સાથે વિદેશ મંત્રી મેલાની જોલી અને જાહેર સુરક્ષા લોકશાહી સંસ્થાઓ અને આંતર સરકારી બાબતોના મંત્રી ડોમિનિક લેબલાંક સામેલ થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.